हेलो फ्रेंड्स, धोरण 11-12 इंग्लिशमां एसे राइटिंगमां आजे आपणे एसे नंबर 7 विमेन एज्युकेशन एंड विमेन एम्पावरमेंट लखता शीखीशुं। विद्यार्थी मित्रों, विमेन एज्युकेशन एटले स्त्री शिक्षण अने विमेन एम्पावरमेंट एटले स्त्री सशक्तिकरण। स्त्री सशक्तिकरण एटले एवुं एन्वायरमेंट ऊभुं करवुं, समाजमां एवुं वातावरण ऊभुं करवुं કે જ્યાં સ્ત્રીઓ લીવ હેપીલી રહી શકે, લીવ ફિયરલેસલી, કોઈના ડર વગર જીવી શકે, લીવ ઇન્ડિપેન્ડન્ટલી, કોઈના શોષણ કે આધિપત્ય વગર સ્વતંત્ર રીતે જીવી શકે, અને દે હેવ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ, અને તેને પુરુષો જેટલી જ તમામ ક્ષેત્રોમાં તક મળે, એવું ફેર એટમોસ્ફિયર, ફેર એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું, ઊભું કરવું, એવું ન્યાયી વાતાવરણ ઊભું કરવું કે જ્યાં સ્ત્રીઓનું કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય, તેઓને પુરુષો જેટલા જ હક મળે, અને તેઓ પુરુષો જેટલી જ સમાજના તમામ ક્ષેત્રોમાં પોતાની ભાગીદારી નોંધાવે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ એસે આ પોઈન્ટ્સના આધારે ડેવલપ કરીશું, જેમાં પહેલો પોઈન્ટ છે સોશિયલ સ્ટેટસ ઓફ વિમેન ઇન પાસ્ટ। ભૂતકાળમાં સ્ત્રીઓની સ્થિતિ શું હતી, તેઓનું સમાજમાં સ્થાન શું હતું, સોશિયલ સ્ટેટસ। નાવ એટીટ્યુડિનલ ચેન્જ, હવે જે ચેન્જ આવી રહ્યો છે લોકોના અભિગમમાં, સ્ત્રીઓ પ્રત્યેનું જે એટીટ્યુડ હતો એ બદલાઈ રહ્યો છે, તેની વાત। ત્યારબાદ રોલ ઓફ સોસાયટી એન્ડ ગવર્મેન્ટ, સમાજ અને સરકાર શું ભૂમિકા ભજવી શકે સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે। મેલ ફિમેલ ઇક્વાલિટી, સ્ત્રી પુરુષ સમાનતા લાવવા માટે શું થઈ શકે। વિમેન ઇન ઓલ ધ ફિલ્ડ્સ, સમાજના તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓની ભાગીદારી નોંધાવવા માટે તેઓ એક્ટિવલી આ બધામાં જોડાય તે માટે શું થઈ શકે। અને સ્ટીલ નીડ્સ અવેરનેસ, હજુ જે અવેરનેસ લાવવાની જરૂર છે, લોકોને જાગૃત કરવાની જરૂર છે આ બાબતે, એ બધી બાબતોને આપણે આ એસએની અંદર લઈશું। પ્રસ્તાવનાનો પહેલો પેરેગ્રાફ, વિમેન ઇન ઇન્ડિયા હેવ મેડ અ ગ્રેટ પ્રોગ્રેસ ડ્યુરિંગ ધ 7 ડિકેડ્સ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા। સ્વતંત્ર ભારતના 7 ડિકેડ્સ, દાયકામાં, ડિકેડ એટલે 10 વર્ષનો ગાળો, 7 ડિકેડ્સ, 7 દાયકાઓ, આપણને આઝાદી મળી એના 7 દાયકામાં, 70 વર્ષોમાં ભારતમાં સ્ત્રીઓએ ખૂબ જ પ્રગતિ કરી છે। વિમેન હેવ મેડ અ ગ્રેટ પ્રોગ્રેસ, ખૂબ જ પ્રગતિ કરી છે આઝાદી બાદ। મેની લોઝ એન્ડ સ્કીમ્સ હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ, ઘણા બધા કાયદાઓ અને સ્કીમ્સ, યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે અમલમાં મૂકવું, રાજ્ય સરકારો દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ત્રીઓના કલ્યાણ માટે, ફોર ધ વેલફેર ઓફ ધ વિમેન, સ્ત્રીઓના કલ્યાણ માટે ઘણા બધા કાયદાઓ અને ઘણી બધી યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે, લાગુ કરવામાં આવી છે। બટ સ્ટીલ, પણ હજુ મોસ્ટ ઓફ વિમેન આર ડિનાઈડ ઓફ ધ બેઝિક રાઇટ્સ, એજ્યુકેશન એન્ડ ફ્રીડમ। આટલું કરવા છતાં પણ હજુ મોટાભાગની સ્ત્રીઓને ડિનાઈડ, વંચિત રાખવામાં આવે છે, છીનવી લેવામાં આવે છે, દૂર રાખવામાં આવે છે। મોસ્ટ ઓફ વિમેન આર ડિનાઈડ ઓફ એટલે થી વંચિત રાખવું, મોટાભાગની સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે, શાનાથી, ધ બેઝિક રાઇટ્સ, તેને મળતા મૂળભૂત અધિકારોથી, મૂળભૂત હકથી તેને વંચિત રાખવામાં આવે છે, એ પોતાના હકને એન્જોય કરી શકતી નથી, એજ્યુકેશનથી વંચિત રાખવામાં આવે છે, અને સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવે છે, એને ફ્રીડમ મળતી નથી, સમાજ દ્વારા, કુટુંબ દ્વારા, તેની જ્ઞાતિ દ્વારા, જાતિ દ્વારા એના પર વિવિધ પ્રકારના બંધનો મૂકવામાં આવે છે, તેને ફ્રીડમ આપવામાં આવતી નથી, તેને હાયર એજ્યુકેશનથી વંચિત રાખવામાં આવે છે, અને મૂળભૂત હકોથી પણ તેને વંચિત રાખવામાં આવે છે। દે સ્ટીલ બીકમ વિક્ટિમ્સ ઓફ રેપ, ડાઉરી, એસિડ એટેક, ડોમેસ્ટિક વાયોલન્સ એન્ડ જેન્ડર બેઝડ ડિસ્ક્રિમિનેશન્સ, સ્ત્રીઓ હજુ બને છે, ધે સ્ટીલ બીકમ,
હજુ સ્ત્રીઓ બને છે, શું બને છે? વિક્ટિમ્સ, ભોગ બને છે, ભોગ બને છે, શિકાર બને છે. શાનો? રેપ, બળાત્કાર, ડાવરી, દહેજ પ્રથા, જે બહુ મોટું દૂષણ છે. કન્યા પક્ષ પાસેથી વરપક્ષના લોકો જે બધી વસ્તુઓને રકમ માગે એને ડાવરી, દહેજ પ્રથા, એનો એ ભોગ બને છે. એસિડ એટેક, જો એ ક્યાંય આનાકાની કરે તો એની સાથે વેમનસ્ય રાખીને એના પર એસિડ ફેંકવાની ઘટનાઓ બને છે. ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા, ઘરે જ પતિ દ્વારા, પિતા દ્વારા, સ્વસુર પક્ષના લોકો દ્વારા, નણંદોય દ્વારા, નણંદ દ્વારા, અથવા તો જેઠ જેઠાણી દ્વારા એના પર જે અત્યાચાર થાય એને ડોમેસ્ટિક વાયોલન્સ કહેવાય છે, ઘરેલું હિંસા. અને જેન્ડર બેઝ્ડ ડિસ્ક્રિમિનેશન્સ, જાતિ આધારિત ભેદભાવ, સ્ત્રી હોવાને કારણે એની સાથે જે ભેદભાવ થાય, અન્યાય થાય, એની તકો છીનવાઈ જાય, એને આગળ વધવાની તક ન મળે માત્ર એ સ્ત્રી છે એ કારણે, એની સરખામણીમાં પુરુષોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે એને કહેવાય જેન્ડર બેઝ્ડ ડિસ્ક્રિમિનેશન્સ. તો આ બધા દૂષણોનો તે ભોગ બને છે. હજુ દે આર હ્યુમિલિએટેડ, એક્સપ્લોઇટેડ એન્ડ હેરેસ્ડ. સ્ત્રીઓને હજુ હ્યુમિલિએટ કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે, તેના ટેલેન્ટને અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે, તેને આગળ વધવા દેવામાં આવતી નથી, અપમાનિત કરવામાં આવે છે, તેનું શોષણ કરવામાં આવે છે, એક્સપ્લોઇટ કરવું, અને તેને હેરેસ કરવામાં આવે છે. હેરેસ કરવું એટલે પરેશાન કરવું, હેરાનગતિ કરવી. નેક્સ્ટ પેરેગ્રાફ, વોટ ઇઝ વુમન એમ્પાવરમેન્ટ. વુમન એમ્પાવરમેન્ટ એટલે શું? સ્ત્રી સશક્તિકરણ એટલે શું? વુમન એમ્પાવરમેન્ટ મીન્સ સ્ટ્રેન્ધનિંગ ધ સોશિયલ, ઇકોનોમિક એન્ડ એજ્યુકેશનલ પાવર્સ ઓફ વિમેન. સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષમતાઓને મજબૂત બનાવવી. સ્ટ્રેન્ધન કરવું એટલે મજબૂત બનાવવું. સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષમતાઓને વધારે મજબૂત બનાવવી, તેને પૂરતું શિક્ષણ આપવું, તેની અંદર વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા, તે આર્થિક ક્ષેત્રમાં પણ પોતાની ભાગીદારી નોંધાવે અને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં, એના GDPમાં એ પોતાનું યોગદાન આપે, સમાજની જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ તે સક્રિય જોડાય અને અન્યાય સામે, અત્યાચાર સામે, ખોટા રીતરિવાજો સામે અવાજ ઉઠાવે, એ માટે તેની આ બધી ક્ષમતાઓને મજબૂત બનાવવી એટલે સ્ત્રી સશક્તિકરણ. ઇટ મીન્સ ટુ ક્રિએટ એન એન્વાયરમેન્ટ. સ્ત્રી સશક્તિકરણ એટલે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું, એવો માહોલ ઊભો કરવો, વેર કે જ્યાં દેર ઇઝ નો જેન્ડર બાયસ. જેન્ડર બાયસ હોય જ નહીં, જાતિ આધીન, જાતિના કારણે તેની સાથે કોઈ ભેદભાવ ન થાય. તે સ્ત્રી છે એટલે તેને રોકવામાં ન આવે, તેની તકો છીનવી લેવામાં ન આવે, તેના હક ઉપર કે તેની ફ્રીડમ ઉપર તરાપ મારવામાં ન આવે, જેન્ડર બાયસ રાખવામાં ન આવે, એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું એટલે વુમન એમ્પાવરમેન્ટ. અને વિમેન હેવ ઇક્વલ રાઇટ્સ ઇન ધેર ફેમિલી, સોસાયટી એન્ડ એટ વર્ક પ્લેસીસ. સ્ત્રીઓને તેના કુટુંબમાં, સમાજમાં અને કામના સ્થળે ઇક્વલ રાઇટ્સ મળે, પુરુષો જેટલા જ હક મળે, પુરુષો જેટલી જ તક મળે, પુરુષો જેટલી જ તેનું મૂલ્ય આપવામાં આવે, એને અંડર એસ્ટિમેટ ન કરવામાં આવે, એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું એટલે વિમેન એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. સ્વામી વિવેકાનંદનું એક બહુ ફેમસ ક્વોટેશન અહીં આપ્યું છે કે શા માટે સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરી છે. જુઓ, There is no chance for the welfare of the world unless the condition of women is improved. જો સ્ત્રીઓની કન્ડિશન ઇમ્પ્રૂવ નહીં થાય તો વિશ્વના કલ્યાણની કોઈ તક નથી. There is no chance for the welfare of the world. વિશ્વના કલ્યાણની કોઈ તક જ નથી. Unless, જો નહીં તો, unless the condition of women is improved. સ્ત્રીઓની સ્થિતિ સુધારવામાં નહીં આવે, એની સ્થિતિ નહીં સુધરે તો વિશ્વના કલ્યાણની કોઈ તક નથી. કેમ? કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ બર્ડ ટુ ફ્લાય ઓન ઓનલી વન વિંગ. કારણ કે કોઈ પક્ષી માટે એક પાંખથી ઉડવું શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ બર્ડ ટુ ફ્લાય ઓન ઓનલી વન વિંગ. એક પાંખ ઉપર ઉડવું પક્ષી માટે શક્ય નથી. એમ સ્ત્રીઓ અને પુરુષો આ સમાજની
आ विश्वनी बे पाखो छे। जो एक पाक नबळी हशे, पछात हशे, अशक्त हशे, अविकसित हशे तो विश्वनुं कल्याण थवानुं नथी। एक पाखथी उडवुं शक्य नथी। એટલે જો સમાજે ખરેખર સુખી થવું હશે, આ રાષ્ટ્રની અંદર, આ વિશ્વની અંદર જો સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવી હશે તો વી મસ્ટ એમ્પાવર વિમેન, તો આપણે સ્ત્રીઓને પુરુષો જેટલી સશક્ત બનાવવી પડશે। નેક્સ્ટ પેરેગ્રાફ, વાય ઇઝ વુમન એમ્પાવરમેન્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ત્રી સશક્તિકરણ શા માટે અગત્યનું છે, તો એ જ વાત આવશે। જો અહીંયા મેં શરૂઆતમાં પાકિસ્તાની ગર્લ મલાલા યુસુફઝાઈનું એક ક્વોટેશન આપ્યું છે। મલાલા યુસુફઝાઈ એટલે બહુ નાની ઉંમરમાં જેણે ક્રાંતિકારી વિચારો દ્વારા, પોતાની હિંમત દ્વારા રૂઢિચુસ્ત બાબતોનો વિરોધ કર્યો અને એની આ હિંમતને બિરદાવતા તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું, દુનિયાનું સૌથી પ્રતિષ્ઠિત પ્રાઇઝ નોબેલ પ્રાઇઝ। એ નોબેલ લોરિયટ મલાલા યુસુફઝાઈનું એક ક્વોટેશન છે, શું કહે છે, વી કેન નોટ સક્સીડ એટ ઓલ ઇફ હાફ ઓફ અઝ આર હેલ્ડ બેક, વી કેન નોટ સક્સીડ એટ ઓલ, આપણે સફળ ન થઈ શકીએ ઇફ હાફ ઓફ અઝ, જો આપણામાંથી અડધાને હેલ્ડ બેક રોકી રાખવામાં આવે, હોલ્ડ બેક કરવું એટલે અવરોધવું, પકડી રાખવું, આગળ વધવા ન દેવું, જો આપણામાંથી અડધાને રોકી રાખવામાં આવશે તો આપણે સફળ નહીં થઈએ। આપણામાંથી અડધા એટલે સ્ત્રીઓ, દુનિયાની અડધી વસ્તી સ્ત્રીઓની છે પુરુષોની સામે, તો એને જો રોકી રાખવામાં આવશે, તેને શિક્ષિત કરવામાં નહીં આવે, તેને વ્યવસાયિક તકો પૂરી પાડવામાં નહીં આવે, તેને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા દેવામાં નહીં આવે તો વી કેન નોટ સક્સીડ, મલાલા યુસુફઝાઈ આવું કહ્યું હતું। ધ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન વિલ લીડ ટુ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ સોસાયટી, સ્ત્રીઓનું સશક્તિકરણ સમાજના સર્વાંગી વિકાસ તરફ આપણને દોરી જશે। સ્ત્રીઓનું સશક્તિકરણ વિલ લીડ, દોરી જશે ટુ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ સોસાયટી, સમાજના સર્વાંગી વિકાસ તરફ। જો સ્ત્રીઓ આર્થિક રીતે સ્વનિર્ભર બનશે, શિક્ષિત થશે, વ્યાવસાયિક રીતે એ સક્ષમ બનશે તો સમાજનો સર્વાંગી વિકાસ થશે, દેશનું, રાષ્ટ્રનું જીડીપી વધશે અને દેશ સમૃદ્ધ થશે। એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ વિમેન ઇન પોલિટિકલ, ઇકોનોમિક એન્ડ સોશિયલ એક્ટિવિટીઝ વિલ મેક ઇન્ડિયા અ ડેવલપ્ડ નેશન, રાજકીય, આર્થિક, સામાજિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની સક્રિય ભાગીદારી, સ્ત્રીઓ માત્ર ઘર સંભાળે એમ નહીં, રાજકીય ક્ષેત્રે તે પોતાની ભાગીદારી નોંધાવે, જુદી જુદી ચૂંટણીઓમાં તે પોતાની ઉમેદવારી નોંધાવે, દેશમાં જે કાયદાઓ બને છે, દેશનું જે સંચાલન થાય છે, વહીવટ થાય છે એમાં પણ તે પોતાની હાજરી પુરાવે અને પોતાનું યોગદાન આપે, આ પોલિટિકલ પાર્ટિસિપેશન થયું। ઇકોનોમિક પાર્ટિસિપેશન એટલે વ્યાવસાયિક લાયકાત અને કૌશલ્યો પ્રાપ્ત કરે અને પોતે આર્થિક રીતે સ્વનિર્ભર બને, જોબ કરે, બિઝનેસ ચલાવે અને રાષ્ટ્રની આર્થિક પ્રવૃત્તિમાં એ પોતાનું યોગદાન આપે। સોશિયલ એક્ટિવિટીઝ એટલે સમાજ સુધારણાના જે કંઈ કાર્યો થાય છે, સમાજને એક તંદુરસ્ત સમાજ બનાવવા માટેની જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એની અંદર પણ એ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે। જો રાજકીય, આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની સક્રિય ભાગીદારી થશે તો શું થશે, વિલ મેક ઇન્ડિયા અ ડેવલપ્ડ નેશન, તેનાથી ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે। રાજકીય, આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની સક્રિય ભાગીદારી ઇન્ડિયાને એક ડેવલપ્ડ નેશન બનાવશે। અને વિદ્યાર્થી મિત્રો, વાત ખરેખર સાચી છે, અત્યાર સુધી સ્ત્રીઓના ટેલેન્ટનો દુનિયાએ ઉપયોગ જ નથી કર્યો, એને જુદા જુદા જુદી જુદી રીતે રોકવાનો જ પ્રયત્ન થયો છે, રૂઢિચુસ્ત સમાજ દ્વારા, પુરુષો દ્વારા અથવા તો ધર્મો દ્વારા, જુદા જુદા ધર્મ દ્વારા સ્ત્રીઓના પર અનેક પ્રકારના બંધનો મૂકવામાં આવ્યા છે। એનું જે ટેલેન્ટ છે, એનું જે પોટેન્શિયલ છે એ હજુ કેવું છે, અનટેપ્ડ, અનટેપ્ડ એટલે જેનો ઉપયોગ ન થયો હોય તેવું, અને રિઝર્વર એટલે મોટું તળાવ, મોટો પુલ। સ્ત્રીઓ એ દુનિયાનો એવો મોટો ટેલેન્ટનો પુલ છે કે જેનો હજી દુનિયાએ ઉપયોગ જ નથી કર્યો। હવે દુનિયાએ સ્ત્રીઓના ટેલેન્ટનો ઉપયોગ નથી કર્યો તો પણ દુનિયા આટલી વિકસિત છે, ધારો કે સ્ત્રીઓના ટેલેન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરે દુનિયા, એને પૂરેપૂરી તક આપે પુરુષો જેટલી જ આગળ વધવાની, તો દુનિયા કેટલે આગળ પહોંચી જાય, કેટલી સુખી અને સમૃદ્ધ થાય। હિલેરી ક્લિન્ટને આવું કહેલું છે, અમેરિકાના એક સમયના ફર્સ્ટ લેડી, શું કહેતા ભાઈ, વિમેન આર ધ લાર્જેસ્ટ અનટેપ્ડ
રિઝર્વર ઓફ ધ ટેલેન્ટ ઇન ધ વર્લ્ડ. ટેલેન્ટ એટલે પોટેન્શિયલ, ક્ષમતા, આગળ વધવાની ક્ષમતા હોય તેવું, વિકસવાની ક્ષમતા હોય તેવું એને ટેલેન્ટ કહેવાય. અનટેપ્ડ, એનો હજુ ઉપયોગ જ નથી કર્યો દુનિયાએ. સ્ત્રીઓ એ દુનિયાનો ટેલેન્ટનો એવો મોટો જથ્થો છે કે જે હજુ અનટેપ્ડ છે, એનો હજી દુનિયાએ પૂરો ઉપયોગ કર્યો નથી. અને ત્રીજો પેરેગ્રાફ, થર્ડ પેરેગ્રાફ, હાઉ કેન વી એમ્પાવર વિમેન. સ્ત્રીઓને આપણે કેવી રીતે સશક્ત બનાવી શકીએ, કેવી રીતે આપણે એને રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં આગળ વધારી શકીએ, તો એક જ રસ્તો છે, એને એજ્યુકેટ કરો. જો આપણે સ્ત્રીઓને એજ્યુકેટ કરીશું તો એ પોતાના હકથી માહિતગાર થશે કે એક સ્ત્રી તરીકે મને કયા કયા રાઇટ્સ મળે છે, મારા હકનું કેવી રીતે રક્ષણ કરવું એની એને ખબર પડશે, એ આર્થિક રીતે સ્વનિર્ભર બનશે, કાનૂની રીતે તે માહિતગાર બનશે, તો પોતાના હકનું રક્ષણ કરશે, કોઈના અન્યાય, અત્યાચાર કે શોષણનો ભોગ નહીં બને, કોઈ જાતિ આધારિત ભેદભાવનો એ ભોગ નહીં બને અને તરત પ્રતિકાર કરશે. આ બધું ક્યારે થશે? જો એને પૂરતું શિક્ષણ આપવામાં આવશે તો શિક્ષણ આપવાથી તેની અંદર વ્યાવસાયિક કૌશલ્યો આવશે, વ્યવસાય કરવા માટેની લાયકાત આવશે, હિંમત આવશે અન્યાયનો પ્રતિકાર કરવા માટેની, એને માટેની માહિતી આવશે, એટલે કે યોગ્ય જગ્યાએ જઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી શકશે. એટલે સ્ત્રી સશક્તિકરણ કરવા માટેનું સૌથી અસરકારક ટૂલ એજ્યુકેશન છે. જુઓ, એજ્યુકેટ અ ગર્લ એન્ડ શી કેન ચેન્જ ધ વર્લ્ડ. છોકરીને શિક્ષિત કરો તે આખી દુનિયા ચેન્જ કરી દેશે. એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇફેક્ટિવ ટૂલ. સૌથી અગત્યનું અને અસરકારક ટૂલ છે શિક્ષણ. શાને માટે? ફોર વુમન એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશક્તિકરણ માટેનું સૌથી અગત્યનું અને સૌથી અસરકારક ટૂલ, સાધન એટલે શિક્ષણ. શિક્ષણથી શું થઈ શકે? ઇટ મેક્સ વિમેન અવેર ઓફ ધેર રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. શિક્ષણથી સ્ત્રીઓ પોતાના હક અને પોતાની જવાબદારીથી માહિતગાર થશે કે મારા આટલા આટલા હક છે, બંધારણે મને આટલા હક આપ્યા છે કે જે મારે એક સ્ત્રી તરીકે મને મળવા જોઈએ, અને એક સ્ત્રી તરીકે મારી કઈ કઈ રિસ્પોન્સિબિલિટીઝ છે એની પણ એને ખબર પડશે. એજ્યુકેશન મેક્સ વિમેન અવેર ઓફ ધેર રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. વિમેન કેન એક્વાયર એલિજિબિલિટી એન્ડ સ્કિલ્સ. જો શિક્ષણ આપવામાં આવશે તો સ્ત્રીઓ પ્રાપ્ત કરશે, એક્વાયર પ્રાપ્ત કરશે. શું પ્રાપ્ત કરશે? એલિજિબિલિટી, યોગ્યતા અને સ્કિલ, કૌશલ્ય પ્રાપ્ત કરશે. શાને માટેના? વ્યવસાય કરવા માટેના, જોબ કરવા માટેના, બિઝનેસ કરવા માટેના. જો વિમેન કેન એક્વાયર એલિજિબિલિટી એન્ડ સ્કિલ્સ ટુ અર્ન અ લિવિંગ. ટુ અર્ન અ લિવિંગ એટલે આર્થિક પ્રવૃત્તિ કરવી, પોતાનો જીવન નિર્વાહ કમાવવો, આર્થિક રીતે સ્વનિર્ભર બનવું, એને અર્ન અ લિવિંગ કહેવાય. પોતાનો જીવન નિર્વાહ પોતે કમાવવો, કોઈના પર આધારિત ન રહેવું. તો માત્ર શિક્ષણ થકી સ્ત્રીઓ પોતાનો જીવન નિર્વાહ કમાવવા માટે, આર્થિક રીતે સ્વનિર્ભર થવા માટેની એલિજિબિલિટી, યોગ્યતા અને કૌશલ્યો પ્રાપ્ત કરશે. નીચે કોફી અન્નાનનું એક કોટેશન આવ્યું છે. કોફી અન્નાન એટલે યુનાઇટેડ નેશન્સના એક સમયના જનરલ સેક્રેટરી. એમણે શું કહ્યું હતું? જુઓ, દેર ઇઝ નો ટૂલ ફોર ડેવલપમેન્ટ મોર ઇફેક્ટિવ દેન ધ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન. સ્ત્રીઓના સશક્તિકરણથી વધારે અસરકારક વિકાસનું બીજું કોઈ સાધન નથી. વિકાસનું સૌથી અગત્યનું સાધન, સૌથી અસરકારક સાધન કયું? સ્ત્રી સશક્તિકરણ. દેર ઇઝ નો ટૂલ ફોર ડેવલપમેન્ટ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન. સ્ત્રીઓના સશક્તિકરણથી વધારે અસરકારક વિકાસનું બીજું કોઈ સાધન નથી. તો આમ સ્ત્રી સશક્તિકરણ એક તંદુરસ્ત સમાજ માટે, એક સમૃદ્ધ સમાજ માટે, એક સુખી અને સંપન્ન સમાજ માટે ખૂબ જ અગત્યની બાબત છે. અંતે વિદ્યાર્થી મિત્રો, આપણે એસેનું સમાપન કરીએ, કન્ક્લુઝન કરીએ. કન્ક્લુઝન એટલે સમાપન, ઉપસહાર. એમ્પાવરિંગ વિમેન સોશિયલી, ઇકોનોમિકલી, એજ્યુકેશનલી, પોલિટિકલી એન્ડ લીગલી ઇઝ અ ટફ ટાસ્ક. સ્ત્રીઓને સામાજિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને કાનૂની રીતે સક્ષમ બનાવવી, માહિતગાર બનાવવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. કારણ કે બહુ બધું કામ કરવું પડે ત્યારે એ પુરુષો સમકક્ષ આવી શકશે. બટ ઇટ મસ્ટ બી અવર ટોપ પ્રાયોરિટી. પણ જો આપણે એક વિકસિત રાષ્ટ્ર બનવું હશે, જો એક સુખી સંપન્ન રાષ્ટ્ર બનવું હશે, તો એ આપણી ટોપ પ્રાયોરિટી હોવી જોઈએ.
એ આપણો અગ્રતાક્રમ હોવો જોઈએ, આપણા માટે સૌથી અગત્યનું કાર્ય હોવું જોઈએ. ટોપ પ્રાયોરિટી એટલે સૌથી અગત્યનું કામ, જેની સૌથી પહેલાં કામ કરવાની જરૂર છે તેવું કામ. ફરીથી, એમ્પાવરિંગ વિમેન સોશિયલી, ઇકોનોમિકલી, એજ્યુકેશનલી, પોલિટિકલી એન્ડ લીગલી ઇઝ અ ટફ ટાસ્ક. સ્ત્રીઓને સામાજિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને કાનૂની રીતે સક્ષમ બનાવવી, સશક્ત બનાવવી એ થોડું મુશ્કેલ કાર્ય છે, બટ ઇટ મસ્ટ બી અવર ટોપ પ્રાયોરિટી ટુ બીકમ અ ડેવલપ્ડ નેશન. પરંતુ એક ડેવલપ્ડ નેશન બનવા માટે એ આપણા કરવાના કામમાં સૌથી અગ્રતાક્રમમાં હોવું જોઈએ. થેન્ક યુ.